રાજકોટમાં લોકસભા ચૂંટણીને આવે માત્ર અમુક જ કલાકો બાકી રહ્યા છે ત્યારે અંતિમ ઘડીમાં પ્રચારનો ઝંઝાવાત સર્જવા માટે ઉમેદવારોએ તમામ તાકાત કામે લગાડી દીધી છે. જ્યારે આજે રાજકોટમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રાજકોટના વિવિધ રાજમાર્ગો પરથી આ રેલી પસાર થઈ હતી. રેલીમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોગરા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યો, શહેર પ્રમુખ સહિતના આગેવાનો રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. જનતા પાર્ટી દ્વારા 18-18 વોર્ડની રેલી ફરીને સરદાર પટેલ સ્ટેચ્યુ આગળ થઈને વિવેકાનંદ પ્રતિમા આગળ સુધી આ રેલી રહી છે. આ છેલ્લો પ્રચાર કાર્ય છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં જીતી રહ્યું છે. 26માંથી 26 સીટ નરેન્દ્ર મોદી સાથે, કમળ સાથે, ભાજપ સાથે છે, વિકાસ સાથે છે. રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ અને આમ આદમીના સંયુક્ત ઉમેદવાર એવા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં સ્વાભિમાન રેલીનું આયોજન થયું હતું. રેલીમાં સ્કૂટર અને કાર લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સવારે 8:30 વાગે ભક્તિનગર સર્કલથી સ્વાભિમાન રેલીનો પ્રારંભ થઈ કાલાવડ રોડ ઉપર આવેલ પ્રેમ મંદિર ખાતે આ રેલી સંપન્ન થઈ હતી. મહત્વનું એ છે કે કોંગ્રેસ દ્વારા લોકસભાની રાજકોટ બેઠક પર પ્રતિસ્પર્ધી ભાજપને બરાબરની ટક્કર આપી રહ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા હોવાને નાતે પરેશ ધાનાણીનું નામ જાણીતું હોવાથી મતદારોમાં પણ તેમનો પ્રભાવ છે. દરેકે દરેક વોર્ડથી માંડીને ગામડાઓ સુધી પ્રચારનું વાવાઝોડું સર્જાયું છે. એવું કોઈ વાત નથી. ગ્રામ્યનો પ્રવાસ અધૂરો હતો એ પૂર્ણ કરવા માટે પરેશભાઈ ગયા છે. અમને એવો મેસેજ આવ્યો છે, અમે રસ્તામાંથી જોડાણ કરશું. ના ના, અમુક જે મોરબીના જિલ્લાના જે અમુક કામ બાકી રહેતા હતા એટલે પરેશભાઈના ધ્યાન ઉપર આવતા પરેશભાઈ કીધું એ કાર્યક્રમ પૂર્ણ કરું છું. ખરેખર એ પત્રિકા કોઈ પણ ઉમેદવાર હોય તો પત્રિકા નાખતા હોય તોય કોઈ ગુનો બનતો નથી, પણ આ ભાજપના શાસકો હાર ભાડી ગયેલા છે અને જેના તેના નામ ફસાવી આ ફસાવવાના કોશિશ કરે છે. ના ના, એ વાત અદન્ય ખોટી છે. પરેશભાઈ બીજા કામમાં, સર શરદભાઈ બીજા કામમાં હોય છે એટલે કોઈ ધરપકડ કરવામાં આજ સુધી આવી નથી. એટલે એનો કોઈ કાર્યક્રમ હોય એટલે મોબાઈલ બંધ છે, પણ ધરપકડ કરવામાં આવી નથી આજ સુધી.